હાર્દિક પટેલની જનસભાના અનુસંધાને ઈડર તાલુકાના પાસ ટીમ દ્વારા બાઇકર્સ દ્વારા ગામે ગામ કરવામાં આવતા વિવિધ સમાજનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ઈડર તાલુકાના બડોલી ખાતે પાટીદાર સમાજ વાડીમાં જનસભા યોજાનાર છે, જ્યારે ઈડર તાલુકા પાટીદાર આંદોલન સમિતિ અને પાસ ટીમ હાર્દિક પટેલની જનસભાને સફળ બનાવવા માટે ઈડર તાલુકા પાસ કન્વીનર શૈલેષ પટેલ અને ઈડર તાલુકા પાસ ઈડર તાલુકાના વિવિધ ગામોમાં જઈ દરેક સમાજને યોજાનારી સભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આ સભામાં પાટીદાર સમાજને અનામત, ખેડૂત, બેરોજગારી અને સામાન્ય માણસને નડતી સમસ્યાઓ જેવા મુખ્ય મુદ્દાઓ રહેશે. આ સભામાં ઈડર તાલુકાના વિવિધ સમાજો બહોળી સંખ્યામાં હાજર રહેશે. આ અંગે વધુ માહિતી આપતા પાટીદાર યુવાનોએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામ ખાતે આપણે અહીંયા પટેલ સમાજવાડીમાં ઉપસ્થિત છીએ. ત્યાં આવતીકાલે હાર્દિક પટેલની એક બાઇક રેલીનું આયોજન કરેલ છે અને ત્યાં અહીંયા ઉપસ્થિત પાટીદાર યુવાનો છે. તો આપણે પાટીદાર યુવાન નિર્મલભાઈને પૂછીએ કે બાઇક રેલીનો ઉદ્દેશ શું છે. નિર્મલભાઈ જણાવો. આજરોજ બડોલી ગામ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ ઉપસ્થિત હતા બાઇક રેલીમાં. લગભગ 300થી વધુ બાઇકો સાથે કાફલાનું આયોજન હતું. અમારા આજુબાજુના ગામડાઓમાં સમાજમાં અમારે ફરે અને દરેક જ્ઞાતિના ભાઈઓને પણ અમે મુલાકાત કરી અને આવતીકાલે 7/12/2017 દિવસે મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ તથા બહેનો, માતાઓ, ભૂલકાઓ ઉમટી પડે એ રીતના અમે આયોજન કર્યું. અને CN24 નું પ્રફુલ બારોટ, સાબરકાંઠા, ઈડર.